મસ્ત રીતે દોવાઈ જોવો દોસ્તો, વ્યવસ્થિત ચોખ્ખું યાદ કરો કે ઇનકમ્પ્લેટ દેખાય છે. આજે છે વધારે નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે ફરી એકવાર આજના આપણા નવા બ્લોગમાં. અને કાલે તો રવિવાર હતો પણ આપણે બીજે કામે હતા એટલે કંઈ વિડીયો મૂકવાનો ટાઈમ નહોતો મળ્યો, તો આજે પાછો રોજની જેમ છે એ ભેંસ દોવાનો વિડીયો છે મૂકીએ છીએ, જે તમે જોઈ શકો છો દોસ્તો. તો જુઓ દોસ્તો કેવી રીતે છે ભેંસ દોવાની છે ક્રિયા આલે છે. ને અત્યારે મસ્ત વાતાવરણ છે, સુંદર મજાનું, જેમાં છે જો ધુવાળો થયો છે અટાણે ફૂલે ફૂલ. ને નજીકથી બતાવું તો તમને એવો નજીકથી બતાવું છું તમને, પૂછડા ભેગા ઉલાઈ રાખ્યો. ધીરે 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 દોવાને ચાલુ છે, થોડીક વાર લાગે. પૂછડા ઉલારી રાખે છે, ધુવાળો થોડોક વધાર થઈ ગયો હોય. ઓછો કરી નાખો થોડોક, એટલે હાલો નાખીએ થોડુંક ધુવાળામાં, એટલે આ તાપ છે એ ઓછું થાય ને હરગે, એટલે વાંધો ન આવે. એટલે આવી રીતના છે દોવાઈ ભાઈ, ઉલેરી રાખે ધીરે ધીરે. તોય જો નજીકથી ઝૂમ કરી દો, પાસે તો બહુ ન જવાય, નકર પાછું ભડકે. જુઓ હવે દોવાની તૈયારીમાં છે ફૂલે ફૂલ, સ્પીડ પણ એમ કર્યું ફૂલે ફૂલ. જુઓ ઘાય ઘા જાય છે હળેરાટી, મસ્ત રીતે દોવાઈ જોવો દોસ્તો, વ્યવસ્થિત ચોખ્ખું યાદ કરો કે ઇનકમ્પ્લેટ દેખાય છે. આજે છે વધારે રોજનો આપણે દૂધનો વિડીયો મૂકી એ પ્રમાણે છે પાછો આજે મૂકવાના છીએ, એટલે થોડી વારમાં છે એ હવે પૂરું થવાય બધું કે દોવાનું. ધુવાળો છે જો કે ઓછો થઈ ગયો છે, વાંધો નથી, પૂછડા હળે હવે રાખે. માખી મચ્છર ને એવું બધું હોય એટલે ઘડી ઘડી પૂછડા ઉલે રાખે. હાલો તો જો ધોવાનું કામકાજ પૂરું થઈ ગયું છે, રેડી કમ્પ્લેટ. જો હાલો પૂરું કમ્પ્લેટ ધોવાઈ ગઈ.